દેવાદિદેવ મહાદેવના અનેક મંદિરો દેશ અને દુનિયામાં ઉપસ્થિત છે, પરંતુ તેમાં ઘણા ઓછા શિવાલયો એવા છે કે જ્યાં શિવ, સૂર્ય અને સમુદ્રનો ત્રિવેણી સંગમ થતો હોય। આજે આપણે દર્શન કરીશું આવા જ એક કલ્યાણકારી અને અદ્ભુત શિવ મંદિરના કે જ્યાં દેવાદિદેવ મહાદેવ ભડકેશ્વરના નામે બિરાજમાન છે અને અફાટ સમુદ્રની વચ્ચે લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે આ પ્રખ્યાત મંદિર। તો આવો દર્શન કરીએ ભડકેશ્વર મહાદેવના આ ધામના। દ્વારકાના સમુદ્ર કિનારે દેવાદિદેવ મહાદેવનું એક અનોખું શિવાલય આવેલું છે જ્યાં ભોળાનાથ ભડકેશ્વરના નામે બિરાજમાન છે। આ મહાદેવ મંદિર ચારે તરફ પાણીથી ઘેરાયેલ ધ્યાનમગ્ન ઋષિ જેવું અલૌકિક ભાસિત થાય છે। ભક્તોની અનોખી શ્રદ્ધા અહીંયા મંદિર ખાતે જોવા મળે છે। મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં ઠેર ઠેર શિવાલયો સ્થાપિત છે અને દરેક શિવાલયની આગવી વિશેષતા રહી છે। આ બધા શિવાલયોમાં સૌથી વધારે ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતું મંદિર આ ભડકેશ્વર મહાદેવનું મંદિર છે। રત્નાકર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાળી શકે તે માટે અફાટ જળરાશિની મધ્યે ખડક પર ભગવાન ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। સેંકડો વર્ષોથી સમુદ્રના પ્રચંડ મોજાઓની સાથે બાદ ભીડીને પોતાના વિજયની ધ્વજા લહેરાવતું આ મંદિર દ્વારિકા નગરીના પ્રભાવશાળી ધાર્મિક સ્થાનોમાંનું એક છે અને હજારો લોકોના મન સંકલ્પો છે, મન સંકલ્પિત કાર્ય છે, ત્યાં પૂર્ણ થાય છે। બીજું કે શિવરાત્રિ મહાશિવરાત્રિના પર્વ દિને અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે, તો ભડકેશ્વર મહાદેવના દર્શન માટે ખાલી આપણે પંચોપચાર પંચર કરી પંચોપચાર પૂજન અર્ચન કરી અને એની મનસંકલ્પ પ્રાર્થના કરો એટલે તમારા મનના તમામ સંકલ્પો છે એ ભડકેશ્વર મહાદેવ પૂર્ણ કરે। કેટલાક વર્ષો પહેલાં અહીં આવેલા ધરતીકંપની નિશાની રૂપ વિકૃત ખડક પર આ મંદિર જે તે યુગના સંભારણાનું પ્રતીક છે। સમુદ્રમાં જ્યારે ઓટ આવે ત્યારે ખડકની આજુબાજુના ભાગમાંથી પાણી ખાલી થઈ જાય। પાણી ખાલી થવાની સાથે દર્શનાર્થીઓની શ્રદ્ધાનો તાતણો મંદિર સુધી પહોંચવા ખેંચાઈ આવે છે। મંદિરના ગર્ભગૃહની અંદર શિવ પરિવારના શ્રી ગણેશ, મા પાર્વતીની સુંદર પ્રતિમા સ્થાપિત છે, સાથે સાથે દેવી ગંગાજી તથા હનુમાનજીની પ્રતિમા પણ અહીં સ્થાપિત કરાઈ છે। આ બધાની મધ્યમાં કાળા પથ્થરનું ભગવાન શિવનું સપ્રમાણ અને મનોહર લિંગ દર્શનીય છે અને અમે અહીંયા દર્શન કરવા આવ્યા, અમને ખૂબ મજા આવી અને દર્શન કરીને એવું લાગ્યું કે સાક્ષાત મહાદેવના દર્શન કરી રહ્યા છીએ અમે અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને ખરેખર બહુ સારો પ્લેસ છે, આ જોવા જેવું છે, દર્શન કરવા જેવું છે અને મહાદેવને સાક્ષાત જાણે આશીર્વાદ આપતા હોય એ રીતે ફીલ થાય। આ મંદિરની લોકવાયકા જાણીએ તો મથુરાના જરાસંઘના આક્રમણથી પોતાની યાદવ સેનાના રક્ષણાર્થે ભગવાન એવા કોઈ ભૂભાગની શોધમાં હતા જ્યાં શાંતિ અને સલામતીપૂર્વક વસવાટ કરી શકાય, ત્યારે સ્વયં મહાદેવે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકાના આ વિસ્તારનું સૂચન કર્યું હતું। તે જ સ્થાનનું સૂચન કર્યું હતું, તે જ સ્થાન એટલે આજનું ભડકેશ્વર મહાદેવ। કે જેટલું દ્વારકાધીશના મંદિરે દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ ભડકેશ્વર મહાદેવમાં દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને અતિ સુંદર જગ્યા છે અને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે। ભડકેશ્વર મહાદેવ છે એ સ્વયંભૂ શિવલિંગ છે। શ્રાવણ માસમાં અને પવિત્ર તહેવારોએ વિધિ વિધાન દ્વારા પૂજન અર્ચન કરી ભડકેશ્વર મહાદેવની કૃપા પ્રાપ્ત કરાય છે। દર વર્ષે મહાવદ ચૌદશના શુભ તિથિએ મહાશિવરાત્રિનો લોકમેળો અહીં યોજાય છે, ત્યારે દ્વારકા તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા ઉમટી પડે છે। વિશ્વના ખૂણે ખૂણેથી આવતા હજારો દર્શનાર્થીઓ અહીં અનેરી શાંતિ અને દ્વારકાની યાત્રા પૂર્ણ કર્યાનો અહેસાસ કરે છે।
તદુપરાંત અહીં મંદિર પરની ધ્વજા અરબી સમુદ્રની હવાથી ઓમ ઓમનો નાદ કરતી હોય તેવો પણ અહેસાસ ભક્તોને થાય છે। અહીં ભડકેશ્વર મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને તમામને હોય છે પોતાની તમામ મનોકામના પૂર્ણ થશે તેવી શ્રદ્ધા। ઇમરાન ગડકાઈ, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, દ્વારિકા।